હલો સ્ટુડન્ટ્સ આજે આપણે સામાજિક વિજ્ઞાન પાઠ સોળ સંસદ અને કાયદો વિશે સમજીશું હવે તમે જુઓ કે આપણે ઘરમાં એક સામાન્ય વાત છે કે ઘરમાં છે એ કાંઈ નીતિ નિયમ ન હોય તો ઘરનો વહીવટ બરાબર ચાલે ન ચાલે ને તો આપણે તો આજે દેશની વાત કરવાની છે તો આપણા દેશનું બંધારણ છે એ અમુકથી શરૂઆત થાય છે તો કે આપણા દેશમાં સંસદ અને કાયદો કે દેશને સુરાજ સુચારુ રીતે ચલાવવા માટે કાયદાની જરૂર પડે છે તો આજે આપણે એની વાત કરવાની છે હવે જો આપણે આ પાઠમાં શું વાત કરશું તો કે સંસદની રચના જોશું લોકસભા રાજ્યસભા રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી વિશે આજે આપણે સમજીશું તો ચાલો સંસદની રચના આપણા દેશનું સંસદ ભવન ક્યાં આવેલું છે જો તમને અહીંયા ચિત્ર દેખાય છે દિલ્હીમાં ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે અને ભારતમાં સંસદ છે સર્વોચ્ચ સંસ્થા છે આપણા દેશની સંસદ રાષ્ટ્રપતિ અને બે ગૃહોની બનેલી છે જેમાં ઉપલા ગૃહને રાજ્યસભા અને નીચલા ગૃહને લોકસભા કહે છે આ બંને ગૃહના સભ્ય છે એ સામાન્ય રીતે સંસદ સભ્ય તરીકે ઓળખવામાં આવે છે અને લોકસભાના સભ્યને પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે જ્યારે રાજ્યસભાના સભ્યો છે એને રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટણી કરવામાં આવે છે દેશના મતદારો છે એ સીધા મતદાન કરી શકતા નથી આથી રાજ્યસભાની સભ્યોની ચૂંટણી છે એ આપણે અપ્રત્યક્ષ રીતે કરીએ છીએ અને આપણા દેશની સંસદ અને તેના બંને ગૃહો અંગે આપણે વિગતે માહિતી મેળવી જો તમને અહીંયા ચિત્ર આપે છે કે પહેલાં રાષ્ટ્રપતિ આવે પછી ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર તો ધારાસભામાં પાછા બે ભાગ પડે છે લોકસભા અને રાજ્યસભા લોકસભા એ નીચલું ગૃહ છે જ્યારે રાજ્યસભા છે એ ઉપલું ગૃહ છે કારોબારીની અંદરમાં કોણ આવે નીચે વડાપ્રધાન અને એનું મંત્રીમંડળ આવે જ્યારે ન્યાયતંત્રની નીચે સર્વોચ્ચ અદાલત આવે તો ચાલો આપણે આજે આ વિશે માહિતી મેળવીએ લોકસભા એટલે કે નીચલું ગૃહ આપણા દેશની લોકસભા છે એમાં પાંચસો ને પિસ્તાલીસ સભ્યો છે અને આ સભ્યો છે એ વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે સંસદની બેઠકો રાજ્યની વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે દરેક રાજ્યને સમાન પ્રતિનિધિત્વ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે લોકસભાના સભ્યો છે એ લોકોના સીધા મતદાનથી ચૂંટાય છે અને આ કારણે જ લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે કેટલીક બેઠકો છે એ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના પ્રતિનિધિઓ માટે આરક્ષિત એટલે કે અનામત રાખવામાં આવે છે તેમાં તે આપણે લોકસભામાં ગુજરાતની છવ્વીસ બેઠકો ફાળવવામાં આવી છે હવે આપણે જોઈએ લોકસભાના સભ્યપદ માટેની લાયકાતો તો કે એની લાયકાત શું છે તો કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ તેની ઉંમર પચીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તે અસ્થિર મગજનો નાદાર કે ગુનાહિત હોવો જોઈએ નહીં સાથે સાથે તે સરકારનો પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં એટલે કે સરકારી કર્મચારી હોવો જોઈએ નહીં હવે લોકસભાની આપણે મુદત જોઈએ તો સામાન્ય રીતે લોકસભાની મુદત પાંચ વર્ષની હોય છે છતાંય રાષ્ટ્રપતિ છે એ ખાસ સંજોગોમાં લોકસભાને પાંચ વર્ષની મુદત પહેલાં પણ બરખાસ્ત કરી શકે છે બરખાસ્ત કરી શકે એટલે ને કે એને નાબૂદ કરી શકે છે અથવા તો એની મુદતમાં વધારો પણ કરી શકે છે હવે આ મુદત પૂરી થઈએ લોકસભાનું વિસર્જન કરવામાં આવે છે અને ફરી નવેસરથી ચૂંટણી કરવામાં આવે છે અને તેની રચના કરવામાં આવે છે આપણે લોકસભાના કાર્યો વિશે જોઈએ તો કે લોકસભા છે સંસદીય વિષયો પર કાયદા ઘડવાનું કામ કરે છે તે દેશના લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નવા કાયદા ઘડવાનું જૂના કાયદામાં ફેરફાર કરવાનું તેમજ તેને રદ કરવાનું કામ પણ કરે છે સાથે સાથે લોકસભા મંત્રીમંડળના સભ્યોની કામગીરી પર અંકુશ અને નિયમન રાખે છે તે દેશના બજેટની મંજૂરી આપે છે બજેટ સૌપ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે અને ત્યાર પછી જ તે રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે મંત્રીમંડળની જે કામગીરી હોય એમાં લોકસભાના સભ્યો છે એને સંતોષ ન થાય તો તેની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરે છે અને એ લોકોને સત્તા છોડવાની ફરજ પાડે છે સાથે સાથે તે દેશના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરે છે અને તે તરફ સરકારનું ધ્યાન દોરે છે કેન્દ્ર સરકારે કોઈ પણ નાણાકીય બાબત માટે લોકસભાની મંજૂરી લેવી પડે છે હવે આપણે રાજ્યસભાની વાત કરશું રાજ્યસભા એટલે ઉપલું ગૃહ તો પહેલાં આપણે એની રચના જોઈએ તો કે આપણા દેશની રાજ્યસભાના કુલ બસ બસો પચાસ સભ્યો છે અને આ સભ્યોમાંથી બાર સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે રાષ્ટ્રપતિ જે બાર સભ્યોને પસંદગી કરે છે ને એ અલગ અલગ ક્ષેત્રના હોય છે જેમ કે સાહિત્ય વિજ્ઞાન રમત જગત કલા સામાજિક સેવા વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય અને પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરેલી વ્યક્તિઓ હોય છે આ એટલે કે રાજ્યસભાના બસો આડત્રીસ સભ્યો વિવિધ રાજ્યોના પ્રતિનિધિ હોય છે જેની આપણે સીધું મતદાન નથી કરતા પણ અપ્રત્યક્ષ મતદાનથી ચૂંટણી કરવામાં આવે છે એટલા માટે જ આ રાજ્યસભાને કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે આ રાજ્યસભામાં ગુજરાતની અગિયાર બેઠકો ફાળવવામાં આવી છે હવે આપણે રાજ્યસભાના સભ્ય થવા માટેની લાયકાતો જોઈએ તો કે એ ભારતનો નાગરિક હોવો જોઈએ તેની ઉંમર છે એ ત્રીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તે અસ્થિર મગરનો નાદાર કે ગુનેગાર ન હોવો જોઈએ અને તે સરકારનો પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં હવે રાજ્યસભાની મુદત રાજ્યસભાની મુદત છે એ છ વર્ષની હોય છે અને રાજ્યસભા એ કાયમી ગૃહ છે શું કામ કાયમીગ્રુ છે તો કે તેનું વિસર્જન નથી થતું દર બે વર્ષે તેના એક તૃતીયાંશ ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે હવે આપણે જોઈએ રાજ્યસભાના કાર્યો તો કે લોકસભાની જેમ જ રાજ્યસભા કાયદા ઘડવાનું સુધારવાનું અને તેને રદ કરવાનું કામ કરે છે તે સરકારની કામગીરી વિશે ચર્ચા કરે છે વહીવટીતંત્રની કોઈ પણ માહિતી વિશે મંત્રીઓને પ્રશ્ન પૂછી શકે છે સાથે સાથે નાણાકીય બાબતો અંગે અને તંત્ર પર અંકુશ રાખી રાજ્યસભાને લોકસભા કરતાં ઓછા અધિકાર આપવામાં આવે છે તો આપણે આ વાત કરી રાજ્યસભાની હવે આપણે રાષ્ટ્રપતિ હવે પહેલાં વિચારો કે આપણા રાષ્ટ્રપતિ કોણ છે અત્યારે તો કે રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રના વડા છે અને સમગ્ર દેશનું કાર્ય છે એ રાષ્ટ્રપતિના નામે ચાલે છે તો આ રાષ્ટ્રપતિની આપણે સત્તા અને કાર્યો વિશે જોઈએ તો કે રાષ્ટ્રપતિના લાયકા તો શું હોય છે તો કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ તેમની ઉંમર પાંત્રીસ વર્ષ કે તેથી વધુ ન હોવી જોઈએ તે સરકારનો પગારદાર કર્મચારી ન હોવો જોઈએ તે લોકસભા કે રાજ્યસભાના સભ્ય બની શકે આપણે આગળ જે જોઈએ લાયકાત એ બધી જ એનામાં હોવી જોઈએ હવે એની સત્તા અને કાર્યો જોઈએ તો કે રાષ્ટ્રપતિ છે એ પ્રધાનમંત્રીની સલાહ મુજબ મંત્રીમંડળની રચના કરે છે અને તેને શપથ લેવડાવે છે હવે તમે ટીવીમાં જોજો એટલે તમને ખબર પડશે રાષ્ટ્રપતિ સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા ગણાય છે અને અન્ય રાષ્ટ્રો સાથે યુદ્ધ જાહેર કરવાની યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા પણ આ રાષ્ટ્રપતિ પાસે હોય છે સાથે સાથે રાજ્યના રાજ્યપાલ અને સર્વોચ્ચ વડા સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ એટલે કે જજ અને મુખ્ય ચૂંટણી અધિકારીઓ વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક પણ આ રાષ્ટ્રપતિ કરે છે તેઓ સંસદના બંને ગૃહોની બેઠક બોલાવે છે તેને મુલતવી રાખેની સત્તા પણ તેઓ ધરાવે છે અને દેશના કોઈ પણ ભાગની સલામતી સામે એને એવું લાગે કે ભય ઉભો થાય છે ત્યારે કટોકટીની સ્થિતિ પોતે જાહેર કરી શકે છે રાજ્યના મંત્રીમંડળને બળતરફ કરી અને રાષ્ટ્રપતિ શાસન પણ પોતે સ્થાપી શકે છે રાષ્ટ્રપતિની સહીથી જ તે ખરડો કાયદો બને છે હવે એની મુદત જોઈએ તો કે તેની મુદત પાંચ વર્ષની હોય છે રાષ્ટ્રપતિના હોદ તે જ્યારે રાષ્ટ્રપતિના હોદ્દા પર હોય ત્યારે તેની સામે કોઈ ફોજદારી કાર્યવાહી થતી નથી એટલે કે કેસ ચલાવી શકાતો નથી તેની ધરપકડ કરી શકતી નથી અને તેને કેદનો હુકમ આપી શકાતો નથી રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની ફરજ બજાવે છે સાથે સાથે રાષ્ટ્રપતિ જ્યારે પોતાનું રાજીનામું આપવું હોય તો તે તેનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સોંપે છે હવે જુઓ આ કોણ છે તમે બધા ઓળખો છો રોજ જોવો છો બરાબર છે ન્યૂઝપેપરમાં જુઓ છો ટીવીમાં જુઓ છો ઘણું બધું વાંચો છો સોશિયલ મીડિયા પર રીતે તો કે પ્રધાનમંત્રી વડાપ્રધાન તો કે પ્રધાનમંત્રી છે એ મંત્રીમંડળના વડા છે તે લોકસભા કે રાજ્યસભાની સંચાલન કરે છે રાષ્ટ્રપતિ લોકસભામાં બહુમતી ધરાવતો પક્ષ કે સમૂહના વડાને પ્રધાનમંત્રી તરીકે સરકાર રચવાનું નિમંત્રણ આપે છે રાષ્ટ્રપતિ તેમના તથા મંત્રીમંડળને શપથ લેવડાવે છે અને મંત્રીમંડળને સંસદ મંત્રીમંડળને સંસદની કારોબારી પણ કહેવામાં આવે છે જો પ્રધાનમંત્રી રાજીનામું આપે તો સમગ્ર મંત્રીમંડળ વિખેરાઈ જાય છે એટલે કે બંધારણ રીતે પ્રધાનમંત્રી છે એ સંસદને આધીન હોય છે પ્રધાનમંત્રીના કાર્યો જોઈએ પ્રધાનમંત્રી છે એ જુદા જુદા ખાતાઓની ફાળવણી કરે છે અને કાર કામગીરીનું સંકલન અને દેખરેખ રાખે છે અને નીતિ વિષયક નિર્ણયો પણ લે છે મંત્રીમંડળના સભ્યોની નિમણૂક પ્રધાનમંત્રીની સલાહ અનુસાર ઔપચારિક રીતે પોતે કરે રાષ્ટ્રપતિ કરે છે કોઈપણ મંત્રીને મંત્રીમંડળમાં લેવા કે ચાલુ રાખવા તેનો નિર્ણય આ પ્રધાનમંત્રી કરે છે કરે છે મંત્રીમંડળની બેઠકનું અધ્યક્ષપદ મંત્રીમંડળ સંભાળે છે દેશના ચૂંટાયેલા સભ્યો સંસદના સરકારને વિવિધ પ્રશ્નો કરે છે અને આ પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રધાનમંત્રી અને તેની કારોબારી બંધારણીય રીતે જવાબદાર હોય છે તો સ્ટુડન્ટ્સ આ પાઠ આપણે અહીં પૂરો કરીએ છીએ